હેલો સ્ટુડન્ટ્સ માય સેલ્ફ વૈભવ પટેલ ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એક પ્રયોગ વિશે જોઈ ગયા હતા જેની અંદર આપણે અપ્રતિવર્તિ પ્રક્રમ દરમિયાન થતું કાર્ય અને પ્રતિવૃત્તિ પ્રક્રમ દરમિયાન થતું કાર્ય વિશે આપણે જોઈ ગયા હતા હવે આપણે જોવાના છે શૂન્ય અવકાશમાં આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ વિશે આપણે જોવાના છે અહીં ધારો કે અહીં આગળ એક પાત્ર છે અને એ પાત્રની અંદર તમે નળી વડે આદર્શ વાયુ અહીં આગળ દાખલ કરો છો કયું વાયુ છે આદર્શ વાયુ છે તો એ દરમિયાન એનું કદ જે છે એ કદ આપણને અચળ જોવા મળશે અચળ કદે આપણને શૂન્ય અવકાશમાં આદર્શ વાયુ આપણે ભરીશું આ દરમિયાન અહીંયા આગળ આપણે જોઈશું તો બાહ્ય દબાણ જે છે એ આપણને જોવા મળશે નહીં એ એની મુક્ત રીતે શૂન્ય અવકાશની અંદર વાયુ આદર્શ વાયુ જે છે નળી મારફતે પાત્રની અંદર આવતો જશે જેથી અહીંયા આગળ બાહ્ય દબાણ હોવા ન હોવાને કારણે બાહ્ય દબાણ પી એક્સટર્નલ બરાબર આપણને ઝીરો જોવા મળશે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો તો આ દરમિયાન શૂન્ય અવકાશની અંદર આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ થતું હશે ત્યારે આપણને કાર્ય થતું જોવા મળશે નહીં કારણ અહીં આગળ આપણને ખ્યાલ છે એક્સટર્નલ દબાણ ઝીરો છે બાહ્ય દબાણ ઝીરો છે અને કાર્યનું સૂત્ર આપણને ખ્યાલ છે કાર્ય ડબલ્યુ બરાબર માઇનસ એક્સટર્નલ દબાણ ગુણ્યા ડેલ્ટા વી કદમાં થતો ફેરફાર અહીંયા આગળ જો બાહ્ય દબાણ ઝીરો આપણે મૂકીશું માઈનસ ઝીરો ગુણ્યા ડેલ્ટા વી તો કાર્ય આપણને ઝીરો થતું જોવા મળશે આ દરમિયાન પ્રક્રિયા જે છે પ્રતિવર્તી હોય તો પણ કાર્ય ઝીરો થાય અને પ્રક્રિયા અપ્રતિવર્તી હોય તો પણ આપણને કાર્ય ઝીરો જ થતું જોવા મળશે અને આપણે આગળ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોઈ ગયા તેના પછી આગળ લઈએ શું ઉષ્મા ગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ પરથી ઉષ્મા શતી ગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ શું છે ડેલ્ટા u = q + w આપણને જોવામાં મળશે તો w બરાબર શું આપણને જોવામાં મળશે અહીં આગળ w =- pex * delta v તો અહીં આગળ w = ક્યુ પ્લસ ડબલ્યુ બરાબર શું છે માઇનસ પી ઈ એક્સ ઇન્ટુ ડેલ્ટા વી અને અહીં આગળ જો અચળ કદ લેવામાં આવશે તો અહીં આગળ ડબલ્યુ બરાબર આ ડેલ્ટા વી બરાબર ઝીરો જોવા મળશે જો અચળ કદે પ્રક્રમમાં ડેલ્ટા વી બરાબર થાય જેથી અહીં આગળ જો 0 મૂકીશું તો આપણને w 0 જોવા મળશે જેથી Δu = q * v આપણને જોવા મળશે તો આ થયો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અથવા તમે આ પદ ના લખોને ડાયરેક્ટ જ અહીં આગળ તમે લખી શકો કે દબાણ 0 છે તો કાર્ય 0 થશે જેથી અહીં આગળ w = 0 મૂકશો તો અચળ કદા આપણને Δu બરાબર ક્યુ વી આપણને જોવા મળશે અહીં આગળ વી જે છે એ ક્યુના પાદાંકમાં એટલે કે નીચેની બાજુથી આપણે લખવામાં આવશે કે જે દર્શાવે છે કે પ્રક્રિયા જે છે એ અછળ કડે થતી જોવા મળશે એનો મતલબ શું થશે અહીં આગળ કે ડેલ્ટા યુ બરાબર ક્યુ ઇન્ટી તો ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તો અહીં આગળ પાત્રની જે આંતરિક ઉર્જા છે કે વાયુની જે પોતાની આંતરિક ઉર્જા છે એ કઈ ઉર્જા હશે તો એની જે ઉષ્મા ઉર્જા હશે એ જ આપણને જોવા મળશે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો તો આ થયું શૂન્ય અવકાશમાં આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ હવે આપણે આ જ આદર્શ વાયુનું સમતાપી પ્રક્રિયા હોય કે વાયુ જ્યારે સમતાપી હોય ત્યારે આપણે એનું મુક્ત વિસ્તરણ થતું જોવા મળશે એ એના વિશે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આદર્શ હોય એના સમતાપી અને મુક્ત વિષ્ટની અંદર આપણે પાત્ર પણ આ જ લેશું વાયુ પણ આ જ લેશું પ્રક્રિયા પણ અચળ કદ થતી જોવા મળશે અને એ દરમિયાન સમ છે એટલા માટે એનું તાપમાન જે છે તાપમાન ટી એ પણ આપણને અચળ જોવા મળશે તાપમાન અચળ જોવા મળશે તો જો વિદ્યાર્થી મિત્રો તાપમાન જો અચળ આપણને જોવા મળશે તો એનો મતલબ કે પ્રણાલીની અંદર જે ઉષ્મા હશે એ ઉષ્મા આપણને શૂન્ય જોવા મળશે કે પ્રક્રિયા જે છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં તો થશે પરંતુ તે દરમિયાન ઉષ્મા જે છે એ ઉષ્મા કે પ્રણાલીની અંદર એટલા કણો જે છે એ તાપમાન અચળ હોવાને કારણેની ગતિ કરતા જોવા મળશે ના સ્થિર વધારે જોવા મળશે એટલે કે જેમ હશે એમ ના એમ જોવા મળશે જેથી એની ઉષ્મા q જે છે એ પણ શૂન્ય જોવા મળશે જેથી અહીં આગળ આપણે લખી શકીએ આદર્શ વાયુના શૂન્યાવકાશમાં સમતાપી વિસ્તરણ માટે જો ટી બરાબર અચળ હોય તો ડબલ્યુ તો ડબલ્યુ બરાબર ઝીરો આપણને જોવા મળશે કારણ કે અહીંયા આગળ આપણને દબાણ પણ શૂન્ય અવકાશની અંદર ઝીરો જોવા મળશે જેથી અહીંયા આગળ ડબલ્યુ પણ ઝીરો જ જોવા મળશે અને જેથી આગળ લખી શકીએ કારણ કે એક્સ્ટ્રનલ દબાણ કેવું છે શૂન્ય છે જેના કારણે કાર્ય જોવા ઝીરો જોવા મળશે અને ટી બરાબર અચળ હોય તો આપણને ક્યુ બરાબર પણ ઝીરો જોવા મળશે કે ઝૂલે જે છે એના પ્રયોગ દરમિયાન નક્કી કર્યું કે ક્યુ બરાબર અહીં આગળ ઝીરો જોવા મળશે કેમ તો કે તાપમાન અછળ હશે તેની અંદર ઉષ્માની અંદર કોઈપણ પ્રકારના ફેરફાર થતાં જોવા મળશે નહીં કે ઉષ્મા બહાર પણ નહીં જશે અને અંદર પણ આવતી જોવા મળશે નહીં જેના કારણે અહીં આગળ ક્યુ જે છે એ ઝીરો જોવા મળશે તો અહીં આગળ આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોઈશું ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ પરથી નિયમ શું છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ છે તો અહીંયા આગળ આપણે જોશું ક્યુ પણ ઝીરો છે અને ડબલ્યુ પણ ઝીરો છે અહીંયા આગળ ઝીરો પ્લસ ઝીરો તો ડેલ્ટા યુ જે છે એ આપણને ઝીરો જોવા મળશે એનો મતલબ કે આદર્શ વાયુને સમતાપી પ્રક્રિયા થાય અને મુક્ત વિષણ જોવા મળશે શૂન્ય અવકાશની અંદર તો તે દરમિયાન આંતરિક ઉર્જાની અંદર ફેરફાર થતો નથી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની અંદર આગળ જોઈશું કે જ્યારે આપણે પ્રક્રિયા જે છે એ ક્ષમતાપી પ્રતિવર્તી અને ક્ષમતાપી અપ્રતિવર્તી હોય ત્યારે આપણને અલગ અલગ ત્રણ પ્રકારે ફેરફાર જોવા મળશે તો અહીંયા આગળ આપણે લખીશું ગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ હોય ત્યારે ક્ષમતા પી પ્રતિવર્તી અને અપ્રતિવર્તી ફેરફારો માટે ફેરફારો નીચે પ્રમાણે રજૂ કરી શકાય તો એ પહેલાં તો અહીંયા આગળ આપણે ઉર્સમાં ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોઈએ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ છે તો અહીંયા આગળ ડેલ્ટા યુનું મૂલ્ય અહીંયા આગળ આપણને શું મળ્યું ઝીરો મળ્યું તો અહીંયા આગળ જો આપણે ઝીરો મૂકીશું તો ક્યુ પ્લસ ડબલ્યુ આપણને જોવા મળશે તહીં આગળ ક્યુ ક્યુને આપણે આ બાજુ લાવીશું તો ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ આપણને જોવા મળશે તો આ જે ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ મળ્યો છે એનો મતલબ શું થશે ત્યાં આગળ આપણે જોઈ શકીએ કે ક્યુ જે છે એ ધન છે અને ડબલ્યુ જે છે એ મા ઋણ જોવા મળશે તો એનો મતલબ અહીં આગળ જે પાત્રની અંદર પ્રક્રિયા થતી અહીં આગળ જોવા મળશે તો આ જે પ્રણાલી છે તે શું કરશે પ્રણાલી એ ઉષ્મા જે છે એ ઉષ્મા ધન છે એટલે કે ઉષ્મા મેળવશે એટલે કે બહારથી પર્યાવરણમાંથી પર્યાવરણમાંથી એ ઉષ્મા તો મેળવશે પોતે પરંતુ એની સાથે સાથે પ્રણાલી શું કરશે કાર્ય પણ કરતી જોવા મળશે અને પ્રણાલી પોતે કાર્ય કરશે એટલે એની ઉર્જા ખર્ચ થશે તો એ પર્યાવરણમાં જેટલી ઉષ્મા મેળવશે એટલી જ ઉષ્મા એ ખર્ચ કરી નાખશે જેથી અહીંયા આગળ આપણને પ્રણાલી પોતે કાર્ય કરે છે જેથી અહીં આગળ કાર્ય જે છે એ ઋણ જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો જેથી આપણને ક્યુ બરાબર અહીંયા આગળ માઇનસ ડબલ્યુ જોવા મળશે હવે આપણે એની અંદર ફેરફાર વિશે જોઈશું કે જ્યારે પ્રક્રિયા સમતાપી અપ્રત્યવર્તી પ્રક્રમ માટે જોઈશું આપણે જેની અંદર આપણને ખ્યાલ છે કે ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ અહીં આગળ આપણને મળ્યું છે તો અહીં આગળ સમતા આપી અપ્રત્યવર્તિ પ્રક્રમ દરમિયાન આપણને ડબલ્યુનું મૂલ્ય શું જોવા મળતું કે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈ કે કાર્ય ડબલ્યુ બરાબર શું મળતું હતું તો ડબલ્યુ બરાબર માઇનસ बाह्य दबाव એટલે કે p एक्सटर्नल ex गुणिया डेल्टा v એ જ કિંમત અહીં આગળ આપણે મૂકીશું તો w બરાબર અઈ સોરી q બરાબર માઈનસ w બરાબર મૂકીશું এক্সટરનલ દબાણ ગુણ્યા ડેલ્ટા v સાનાપરથી તો અહીં આગળ લખીશું w બરાબર માઈનસ এক্সટરનલ દબાણ ગુણ્યા ડેલ્ટા v આપણને જોવા મળશે થા લાગી ગયો વિદ્યાર્થી મિત્રો डेल्टा वी बराबर शू कदम तो फेरफार तो क्यू बराबर माइनस मैनस एक्स विद्यार्थी मित्रों आग पी एक्स तो है माइनस पी एक्स पीएक्स आब्लू बराबर माइनस पीई एक्स, पी एक्स इंटू डेल्टा वी है एल माइनस माइनस प्लस थी तो प्लस पीई एक्स इंटू वी एफ माइनस वी आई કે ક કદમાં થતો ફેરફાર અંતિમ કદ ઓછા પ્રારંભિક કદ જોવા મળશે જેથી ટ્યુ બરાબર આપણને બાહ્ય દબાણ ગુણ્યા કદમાં થતો ફેરફાર જોવા મળશે આ થયું સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ હોય ત્યારે હવે આપણે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે જોશું તો એના માટે પણ આપણે ક્યુ બરાબર માઇનસ જોવા મળશે અહીં આગળ પરંતુ ડબલ્યુ બરાબર સમતપી પ્રતિવર્તી પ્રક્રમ માટે આપણને જે સૂત્ર મળેલું એ અલગ હતું તો એના બરાબર આપણને શું મળેલું તો કે ડબલ્યુ બરાબર માઇનસ એન એલ એન અપન આપણને મળેલું તો આગળ લખીશું માઇનસ એમના એમ ડબલ્યુ બરાબર માઇનસ એલ એન વી એફ અપોન આપણને મળેલું ત્યાર પછી આપણે શું કર્યું એલ એનને શામાં ફેરવ્યું લોગમાં ફેરવ્યું તો લોગમાં ફેરવવા માટે બે થ્રી ઝીરો થ્રી વડે આપણે ગુણાકાર કરેલો તો એના પર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો એના બરાબર ક્યુ બરાબર ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી લોગ વી એફ ઓપન વીઆઈ જોવા મળશે તો આપણને એક સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે ક્યુનું મૂલ્ય આ પ્રમાણે જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ થઈ પ્રક્રિયા સમતાપી આપણને જોવા મળશે એટલે કે તાપમાન અચળ જોવા મળશે ત્યારે પરંતુ જો પ્રક્રિયાની અંદર ફેરફાર સમોસમી રીતે થતો હોય ત્યારે કે સમોસમી ફેરફાર માટે આપણને શું જોવા મળશે સૌમોસમી એટલે કે ઉષ્મા જે છે એ એક સરખી આપણને જોવા મળશે કે પાત્ર છે અહીં આગળ તો એની અંદર જે પ્રણાલીની આંતરિક ઉર્જા છે એ પ્રણાલીની આંતરિક ઉર્જા ઉષ્મા મેળવશે પણ નહીં અને ઉષ્મા ગુમાવશે પણ નહીં જેના કારણે ઉષ્મા મેળવશે નહીં અને ગુમાવશે નહીં એના કારણે આપણને ક્યુનું મૂલ્ય ઉષ્મા ક્યુનું મૂલ્ય જે છે એ ઝીરો જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ પરથી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ તો અહીં આગળ જો આપણે ઝીરો મૂકીશું તો ડેલ્ટા યુ બરાબર ઝીરો પ્લસ ડબલ્યુ તો ડેલ્ટા યુ બરાબર આપણને શું મળશે ડબલ્યુ જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ સમોસમી ફેરફાર માટે આપણને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર એ કોના જેટલો જોવા મળશે કાર્ય જેટલો જોવા મળશે તો આ પ્રમાણે અહીં આગળ આપણે આંતરિક ઉર્જામાં થતા ફેરફાર અહીં આગળ અલગ અલગ રીતે આપણે જોઈ શકીએ હવે આપણે અહીં આગળ કેટલાક કોયડાઓ વિશે જોઈશું અહીં આગળ આપણને કોયડો છ પોઈન્ટ બેની અંદર કીધું છે કે બે લીટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં ક્ષમતાપી રીતે જ્યાં સુધી કદ દસ લીટર થાય ત્યાં સુધી વિસ્તારે છે તો કેટલી ઉષ્મા શોષાઈ હશે અને આ વિસ્તાર વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે તો અહીં આગળ આપણી પાસે એક પાત્ર છે એ પાત્રની અંદર આપણે શૂન્ય અહીં આગળ નળી વડે દાખલ કરીશું તો એ દરમિયાન એનું કદ કેટલું છે વાયુનું આદર્શ વાયુનું કદ પ્રારંભિક કદ વીઆઈ લઈએ બે લિટર છે અને એક કદ બે લીટર કદને એક વાતાવરણ પ્રમાણે એટલે કે શૂન્ય અવકાશ એટલે કે એક વાતાવરણ એટલે કે રૂમ ટેમ્પરેચર છે તો તે દરમિયાન એક વાતાવરણ એટલે કે બાહ્ય દબાણ અહીંયા આગળ ઝીરો જોવા મળશે હવે અહીં આગળ એ બે લિટર વાયુના જ્યારે પાત્રની અંદર ભરવામાં આવશે તો ત્યારે એને ક્યાં સુધી વિસરવામાં આવશે તો એનું કદ દસ લિટર થાય ત્યાં સુધી એટલે અંતિમ કદ જે છે એ દસ લિટર આપણને જોવા મળશે તો આ દરમિયાન થતું કેટલી ઉષ્મા શોષાઈ હશે એ આપણે શોધવાની છે અને કાર્ય કેટલું થયું હશે એ શોધવાનું છે અને પ્રક્રિયા જે છે કેવી છે સમતાપી આપણને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો સમતાપી પ્રક્રિયા માટે આગળની આગળ અહીંયા આગળ થિયરી અંદર આપણે જોઈ ગયા કે સમતાપી આગળ પ્રક્રિયા હોય ત્યારે ડેલ્ટા યુ બરાબર આપણને શું જોવા મળશે ઝીરો જોવા મળશે તો અહીં આગળ આપણે લખીશું ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ પરથી ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ છે તો જો ડેલ્ટા યુ ઝીરો હોય તો આપણને શું જોવા મળશે ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ જોવા મળશે ઝીરો મૂકીશું ડબલ્યુ ના સાઈડ લેશું તો ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ આપણને જોવા મળશે હવે આપણે એની અંદર ડબલ્યુ બરાબર આપણને ખ્યાલ છે શું છે તો ક્યુ બરાબર માઇનસ માઇનસ બાહ્ય દબાણ ગુણ્યા વીએફ માઇનસ વી આઈ એટલે કે અંતિમ દબાણ આઈ અંતિમ કદ ઓછા પ્રારંભિક કદ તો માઇનસ માઇનસ અહીંયા આગળ પ્લસ થઈ જશે પ્લસ બાહ્ય દબાણ અહીંયા આગળ કેટલું છે ઝીરો છે જેથી અહીંયા આગળ ઝીરો અને અંતિમ કદ કેટલું છે દસ લીટર ઓછા બે લીટર તો એના બરાબર જો ગુણાકાર કરીશું તો ક્યુ બરાબર ઝીરો ગુણ્યા આઠ તો ક્યુ બરાબર ઝીરો જોવા મળશે એનો મતલબ શું થશે તો કે અહીં આગળ ક્યુનું મૂલ્ય ઝીરો હોવાને કારણે ઉષ્મા જે છે એ અચળ જોવા મળશે એટલે કે ઉષ્મા શોષાતી પણ નથી અને ઉષ્મા જે છે એ મુક્ત પણ થતી નથી જેના કારણે ઉષ્મા ઝીરો હશે અહીં આગળ જો ઝીરો મૂકીશું તો ડબલ્યુ આપણને કેવું મળશે ઝીરો મળશે એનો મતલબ કે આગળ કાર્ય પણ થતું જોવા મળશે નહીં તેથી અહીં આગળ આપણે લખી શકીએ અહીં કોઈ કાર્ય થયું નથી અને ઉષ્મા પણ શોષાઈ નથી ખ્યાલ આવી ગયો ત્યાંથી કોયડો છ પોઈન્ટ બે એ જ પ્રમાણે કોયડો છ પોઈન્ટ ત્રણ જોઈએ છ પોઈન્ટ ત્રણની અંદર આપણને કીધું છે ઉપરનું જ વિસ્તરણ ધ્યાનમાં લઈને ગણતરી કરો જો અચળ બાહ્ય દબાણ એક એટમોસ્ફિયર હોય તો એનો મતલબ કે અહીંયા આગળ બાહ્ય દબાણ જે છે એમણે અચળ લેવા કીધું છે અને એ બાહ્ય દબાણ કેટલું લેવા કીધું છે એક એટમોસ્ફિયર એટલે કે પી એક્સનલ આપણને એક એટમોસ્ફિયર જેટલું એક વાતાવરણ દબાણ જેટલું લેવા કીધું છે તો તે દરમિયાન આપણે એનું કાર્યુષમાં આપણે શોધવાની છે તો અહીં આગળ આ પરથી આ સૂત્ર અહીં આગળ ત્યાં મૂકીશું ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ એના બરાબર માઇનસ 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 અહીંયા આગળ પ્લસ થઈ જશે એટલે ડાયરેક્ટ અહીંયા આગળ હું લખી દઉં પ્લસ પી એક્સટર્નલ વીએફ માઇનસ વીઆઈ તો બાહ્ય દબાણ આપણને કેટલું કીધું છે એક કીધું છે અને કદ કેટલું છે અહીં આગળ દસ લિટર છે અંતિમ કદ અને પ્રારંભિક કદ બે લિટર છે એટલે દસ ઓછા બે અહીંયા આગળ આન્સર મળશે આઠ દસ ઓછા બે આઠ આઠ ગુણ્યા એક આઠ થશે એટલે ક્યુનું મૂલ્ય આપણને આઠ જોવા મળશે ત્યાંથી કોયડો છ પોઈન્ટ ત્રણ હવે આપણે કોયડો છ પોઈન્ટ ચાર જોઈએ કોઈ છ પોઈન્ટ ચારની અંદર આપણને કીધું છે કે ઉપરનું જ આ વિસ્તરણ ધ્યાનમાં લેવાનું છે અને પ્રતિવર્તી રીતે દસ લીટર કદ વિસ્તરણ માટે ગણતરીમાં કરવાનું છે એમાં એના માટે અહીં આગળ પણ આપણે ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ લઈશું પણ ત્યાં આગળ પ્રક્રિયા જે છે પ્રતિવર્તી પ્રક્રિયા છે તો એના માટે આપણને જે સૂત્ર જોઈશે પ્રતિવર્તી પ્રક્રિયા માટેનું તો એના માટે ડબલ્યુનું સૂત્ર જે છે કયું જોવા મળશે આ લઈશું આપણે તો અહીંયા આગળ w બરાબર માઇનસ માઇનસ અહીં આગળ પ્લસ થઈ જશે એટલે પ્લસ ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી ટી લોગ વીએફ અપોન વીઆઈ અહીંયા આગળ આપણને દસ લિટર કદ વિસ્તરણ માટે લેવા કીધું છે એટલે એને આપણે દસ વડે ગુણીશું એટલે ટુ ઝીરો ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી ગુણ્યા દસ લોગ વીએફની કિંમત આપણને પહેલેથી ખ્યાલ છે દસ લીટર ભાગ્યા પ્રારંભિક કદ બે લીટર તેના બરાબર જો અહીંયા આગળ ગુણાકાર કરીશું બે પોઈન્ટ થ્રી ઝીરો થ્રી ગુણ્યા દસ લોગ દસ ભાગ્યા બે એટલે પાંચ થશે તો લોગ પાંચની કિંમત જે આવશે એ આપણને ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન એટ નાઇન આપણને જોવા મળશે તેના બરાબર જે આપણને આન્સર મળશે ક્યુ બરાબર સોળ પોઈન્ટ એક લીટર ઇન્ટુ એટમોસ ફિયર તો આ આપણને આન્સર મળશે ત્યાંથી કોઈડો છ પોઈન્ટ ચાર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયો લેક્ષની અંદર આપણે આટલી સુધી રાખીશું તમારે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે આ તમને એકથી બે માર્ક્સમાં બે માર્ક્સમાં પૂછી શકાય કે શૂન્ય અવકાશમાં આદર્શવાયુનો મુક્ત વિસ્તરણ છે સમજાવો તો તમારે દર્શાવવાનું રહેશે અને જો આદર્શવાયુની ક્ષમતા આપી અને મુક્ત વિશ્રામ પૂછ્યું હોય તો એ તમારે બે માર્ક્સની અંદર તમારે દર્શાવવાનું રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ